वंदे गुजरात। Hello friends, good morning. How are you? સાંભળવામાં કઈ જુદું લાગે છે ને? ચાલો હું તમને ફરી પૂછું, હાઉ આર યુ? હા હા, જવાબ આપો, હું ફરી પૂછું છું, હાઉ આર યુ? યસ, હવે મને જવાબ મળ્યો. તમને આ બંને સેન્ટેન્સીસમાં કઈ ફેર લાગે છે? હાઉ વર યુ એન્ડ હાઉ આર યુ? યસ, જો મારે એમ પૂછવું હોય કે તમે કેમ છો, તો હું પૂછીશ હાઉ આર યુ. અને મારે જો તમને એમ પૂછવું હોય કે તમે કેમ હતા, તો હું પૂછીશ હાઉ વર યુ. સરસ, હવે હું તમારી સામે ત્રણ સેન્ટેન્સ બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળજો હો, પછી તમારે એ સેન્ટેન્સ માટેના આન્સર્સ આપવાના છે. આર યુ રેડી ફ્રેન્ડ્સ? હું પુસ્તક વાંચી રહી છું. બીજું વાક્ય છે, મેં પુસ્તક વાંચ્યું હતું. અને ત્રીજું સેન્ટેન્સ છે, હું પુસ્તક વાંચવાની છું. આ ત્રણ સેન્ટેન્સીસમાં કંઈ ફેર લાગે છે સ્ટુડન્ટ્સ? જ્યારે આપણે પુસ્તક હાલ જ વાંચી રહ્યા છીએ, ત્યારે આપણે એમ બોલીએ છીએ કે હું પુસ્તક વાંચી રહી છું, એટલે કે એ વર્તમાન કાળનું વાક્ય છે. તો હવે હું સેન્ટેન્સ બોલું છું અને તમે મને કહો છો કે એ વાક્ય કયા કાળનું છે. ગુજરાતીમાં તમે આવું શીખી ગયા છો ને, મેં પુસ્તક વાંચ્યું હતું. બોલો તો આ વાક્ય કયા કાળનું છે? વેરી ગુડ ગીતા, આ વાક્ય ભૂતકાળનું છે. અને જો મારે ભવિષ્યની વાત કરવી હોય તો આપણે એમ વાક્ય રચના કરી હતી કે હું પુસ્તક વાંચવાની છું. યસ, હા હા, મને ખબર છે કે આ તો તમને સારી રીતે આવડે છે. બટ સ્ટુડન્ટ્સ, ડુ યુ નો, જેમ ગુજરાતીમાં ત્રણેય કાળ માટે વાક્યરચના બદલાય છે, સેમ એ જ રીતે ઇંગ્લિશમાં પણ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર માટે અલગ અલગ વાક્યરચના આવે છે. જો હું એમ કહું કે આઈ એમ રીડિંગ અ બુક, શું મતલબ થયો એનો? હા હા, બોલો બોલો. યસ, ઇટ મીન્સ રાઇટ નાવ આઈ એમ રીડિંગ અ બુક, અત્યારે હાલ હું પુસ્તક વાંચી રહી છું. તો બોલો આ કયા કાળનું વાક્ય થયું?
यस मनीषा, इट इज राइट. आ वर्तमान कालनું વાક્ય થયું. ઇટ ઇઝ પ્રેઝન્ટ. હાલની વાત કરી રહ્યા છીએ આપણે. હવે તમારે જવાબ આપવાનો છે. હા ઓકે, ધ્યાનથી સાંભળજો. આઈ રેડ અ બુક. આઈ રેડ અ બુક. બોલો. હા હા બોલો બોલો. આંગળી ઊંચી કરો અને જેને આવડે એ જવાબ આપો. વેરી ગુડ. યસ, આ વાક્ય ભૂતકાળનું છે. હા તમે સાચા છો. પાસ્ટ. વેરી નાઇસ. અને હવે જો આ રીતે બોલું કે આઈ વિલ રીડ અ બુક, તો હા હવે બરાબર સમજાયું લાગે છે. દેટ ઇઝ કોલ્ડ ફ્યુચર. સમજાયું ને? ગુજરાતીમાં ભૂતકાળ, તો અંગ્રેજીમાં પાસ્ટ. ભવિષ્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો ચલો આપો જવાબ. યસ ચિલ્ડ્રન, યુ આર રાઈટ. ફ્યુચર કહીશું. વેરી ગુડ ચિલ્ડ્રન. ડુ યુ રિમેમ્બર વી હેવ ડન ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ ઇન ફર્સ્ટ સેમેસ્ટર ટુ? યાદ છે યુનિટ ટુમાં ક્રિસમસ એન્ડ દિવાળી સેલિબ્રેશન? યસ, એમાં બંને પ્રકારના સેન્ટેન્સીસ મિક્સ હતા. Then we have separated them. યાદ છે ને? એના પછી the World Environment Day and English Day, એના પણ sentences આપણે separate કર્યા હતા ને? યાદ આવ્યું ને? Very nice. In semester 2 also we have done this type of tasks. યાદ છે unit 3 in future? હા, પેલો photograph હતો સ્કૂલનો, કંઈ યાદ આવ્યું? ધ આનંદ પ્રાઇમરી સ્કૂલ. યસ, મિસ્ટર આહિર યાદ આવે છે ને? યસ, એમાં આપણે યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો ના સેન્ટેન્સીસ ની ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી હતી ને? યાદ છે ને સ્ટુડન્ટ્સ? વેરી નાઇસ. યસ સ્ટુડન્ટ્સ, ટુડે એટલે પ્રેઝન્ટની વાત કરવાની, એન્ડ યસ્ટરડે. યસ વેરી ગુડ. યસ્ટરડેની વાત હોય ત્યારે પાસ્ટ, અને ફ્યુચરની વાત કરવી હોય તો ટુમોરો. વેરી નાઇસ. તો સ્ટુડન્ટ્સ બધું બરાબર સમજાયું છે ને? ધ એક્ટ વિચ વી આર ડુઈંગ રાઈટ નાઉ, એવી કોઈ ક્રિયા કે જે હાલ આપણે કરી રહ્યા છીએ ત્યારે પ્રેઝન્ટ. સમજાય છે ને? યસ, એન્ડ ધ એક્ટ વિચ વી હેવ ડન અર્લિયર, એટલે કે આપણે પહેલાં એવી કોઈ ક્રિયા કરી ચૂક્યા છીએ ત્યારે પાસ્ટ. વેરી નાઇસ. યસ આઈ નો કે હવે ફક્ત ફ્યુચરની વાત બાકી છે, તો બરાબર સાંભળજો. હું ધ એક્ટ વી વિલ ડુ આફ્ટરવર્ડ્સ, હવે પછી આપણે કોઈ પણ ક્રિયા કરવાના છીએ એની વાત કરવી હોય તો ફ્યુચર. વેરી નાઇસ સ્ટુડન્ટ્સ, તમને બધાને બરાબર ખબર છે કે આપણા યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે આપણે રિવિઝન કરી રહ્યા છીએ, અને યુ ઓલ આર બિઝી વિથ યોર એક્ઝામ્સ પ્રિપરેશન. બિઝી છો ને બધા? હા, તો હવે આ પાસ્ટ પ્રેઝન્ટ ને ફ્યુચર માટે એક ટાસ્ક કરીશું આપણે. આર યુ રેડી ફ્રેન્ડ્સ? ઓકે લેટ્સ ડુ ઇટ. ઓકે ફ્રેન્ડ્સ, આર યુ રેડી ટુ પ્લે અ ગેમ ઓફ ફ્યુચર પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ? યસ લેટ્સ સ્ટાર્ટ. યુ હેવ ટુ લિસન ટુ મી કેરફુલી. આઈ વોઝ ઇન સુરત લાસ્ટ મંથ. આઈ વોઝ ઇન સુરત લાસ્ટ મંથ. યસ સ્ટુડન્ટ્સ બોલો, આ સેન્ટેન્સમાં પાસ્ટની વાત થઈ છે કે પછી પ્રેઝન્ટ કે પછી ફ્યુચર? યસ યસ, જો બરાબર ધ્યાન રાખજો. આઈ વોઝ, યસ, વિચ ઇઝ ધ રાઈટ ઓપ્શન? યસ જિગીશા, યુ આર રાઈટ, ઇટ ઇઝ પાસ્ટ. વેરી ગુડ. Fine. Now, the another sentence.
I will become a doctor. I will become a doctor. Yes, બોલો તો સ્ટુડન્ટ્સ, આ વાક્ય ભૂતકાળનું છે કે પછી વર્તમાનકાળનું છે કે ભવિષ્યકાળનું છે? તમને હવે ખબર જ છે કે ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ કહીશું, વર્તમાનને પ્રેઝન્ટ અને ભવિષ્યને ફ્યુચર. યસ સ્ટુડન્ટ્સ, ટેલ મી ધ આન્સર, બોલો તો. યસ, હા હા હા, તમારી આંગળી ઊંચી થયેલી મને દેખાય છે. યસ, ધ આન્સર ઇઝ ફ્યુચર. વેરી ગુડ. અહીંયા આપણે વિલને ધ્યાનમાં રાખીશું. સમજાય છે ને સ્ટુડન્ટ્સ? વેરી નાઇસ. તો ચાલો લેટ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ. હવે આ સેન્ટેન્સ આઈ એમ નોટ ગોઈંગ ટુ રીડ ઇટ, તમારે વાંચવાનું છે. કેટલા વાંચી શકે છે? ઇટ ઇઝ અબાઉટ યુ. આ તમારું જ સેન્ટેન્સ છે, બોલો બોલો. યસ યસ જાનકી, યુ આર રાઇટ. યુ આર ઇન સિક્સ સ્ટેન્ડર્ડ. ઓપ્શન્સ આર સેમ, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. કહો તો આ સેન્ટેન્સ ભૂતકાળનું છે, વર્તમાનકાળનું છે? હા હા, મારા બોલતા પહેલાં તો મને જવાબ સંભળાવા લાગ્યા. વેરી ગુડ, ધ આન્સર ઇઝ પ્રેઝન્ટ. અહીંયા આર વર્ડ પ્રેઝન્ટ ઇન્ડિકેટ કરે છે. વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમે ખૂબ જ સરસ આન્સર્સ આપ્યા. હવે તો મને એવું લાગે છે કે તમને બરાબર સમજાઈ ગયું છે. વિલ હોય તો ફ્યુચર બોલો છો તમે ફટાફટ, અને એમ ઇઝ આર હોય તો પ્રેઝન્ટ, અને વોઝ કે વર હોય તો પાસ્ટ. વેરી નાઇસ. મજા પડી ને ગેમમાં બધાને? યસ. તો ચાલો હવે હું તમને એક વાત કહું છું. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ સમથિંગ અબાઉટ રામપુર વિલેજ. તમે બધા જ વિલેજમાં રહો છો ને, એમ જ એક રામપુર વિલેજ છે. ઇન ધેટ વિલેજ બિફોર યર 2000 કોઈ જ ડેવલપમેન્ટ નહોતું. સમજાય છે ને? એમાં એક નાની એવી પ્રાઇમરી સ્કૂલ હતી, વેટરનરી હોસ્પિટલ. ડુ યુ નો વોટ ઇઝ વેટરનરી હોસ્પિટલ? તમને ફીવર આવે, તમને ફીવર આવે તો ક્યાં જાઓ છો? હા, હોસ્પિટલમાં. ઇન ધીસ વે જ્યારે એનિમલ્સને કંઈક થાય તો એમને ક્યાં લઈ જવાના? હા, મને સંભળાય છે તમારા વિલેજમાં છે એવી ફેસિલિટી. વેરી ગુડ. તો એનિમલ્સની હોસ્પિટલને આપણે કહીશું વેટરનરી હોસ્પિટલ, રાઈટ સ્ટુડન્ટ્સ? તો એમાં વેટરનરી હોસ્પિટલ પણ નહોતી, અને આવી ઘણી બધી બેઝિક ફેસિલિટીઝ એ વિલેજમાં બિફોર યર 2000 નહોતી. બટ ઇન ધ યર 2001 ધ વિલેજ ગોટ વેરી રિસ્પોન્સિબલ સરપંચ. સરપંચ તો ખબર છે ને? હા, બધાના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તમારા વિલેજમાં પણ સરપંચ હશે જ ને? વેરી ગુડ. એક હિતલબેન નામના મેડમ સરપંચ તરીકે ઇલેક્ટ થઈને આવ્યા. સમજાય છે ને ફ્રેન્ડ્સ? એમના આવ્યા પછી રામપુરમાં ઘણું બધું ડેવલપમેન્ટ થયું. આ બધી જ ડેવલપમેન્ટની વાત મહેશભાઈના કાને પહોંચી. ડુ યુ નો હુ ઇઝ મહેશભાઈ? તમને કેવી રીતે ખબર હોય? વાત તો મારે કહેવાની છે. મહેશભાઈ બિલોંગ્સ ટુ રામપુર, બટ હાલ એ રામપુરમાં નથી રહી રહ્યા. હી ઇઝ એનઆરઆઈ. તમને ખબર છે સ્ટુડન્ટ્સ હુ ઇઝ એનઆરઆઈ? ધ ફૂલ ફોર્મ ઓફ એનઆરઆઈ ઇઝ નોન રેસિડેન્ટ ઇન્ડિયન. એટલે કે એવા ઇન્ડિયન્સ, એવા ભારતીય કે જે ઇન્ડિયામાં વસવાટ નથી કરી રહ્યા. ઇટ મીન્સ કે તેઓ ઇન્ડિયાની બહાર
કોઈ બીજા કન્ટ્રીમાં રહે છે. અમેરિકા, જપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા એવા કોઈ પણ કન્ટ્રીઝમાં રહેતા હોય પણ ભારતના હોય તેમને એનઆરઆઈ કહીશું. સમજાય છે ને? પાછી મહેશભાઈની વાત તરફ પાછા જઈએ. મહેશભાઈ રામપુરમાં આવ્યા ત્યારે એમને ઘણું બધું ડેવલપમેન્ટ જોયું. હી સો ધેટ ધેર ઇઝ અ વેટરનરી હોસ્પિટલ ઇન રામપુર. એમને તો ખૂબ જ આશ્ચર્ય થયું કે રામપુર વિલેજમાં વેટરનરી હોસ્પિટલ, અને આના સિવાય ઘણું બધું ડેવલપમેન્ટ હેતલબેનને આવ્યા પછી રામપુરમાં થયું હતું. ધેન હી ડિસાઇડેડ ટુ મીટ હેતલબેન, અને એ બંને વચ્ચે રામપુર વિલેજ માટે ઘણી બધી વાતો થઈ. આપણે સાંભળવી છે ને એ બધી વાતો? તો ચાલો લેટ્સ લિસન ટુ ધેમ. બટ સ્ટુડન્ટ્સ, કન્વર્ઝેશન ધ્યાનથી સાંભળજો, કેમકે આ કન્વર્ઝેશન સાંભળ્યા બાદ હું આપને એક ક્વેશ્ચન પૂછવાની છું. આહા, ક્વેશ્ચન અત્યારથી નહીં કહું, ઇટ ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ. આર યુ રેડી ફ્રેન્ડ્સ? ઓકે, સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર? Now we are planning a water purifying system for the whole village, and we will complete this project in 2 months. That's very nice. And where will you have the plant? Well, we are planning to have it near the water tank. But wasn't there Arvind Bhai's stalls near the water tank? Oh yes, it is right there. But we will talk to him, and we hope he will be ready to move his stall. That's good. But we should do something for the health of animals. Yeah, definitely. As you know, we have already veterinary hospital in our village now. We held a nice inaugural function last month. Now we have also the healthier animals in our village. Yes, healthy animals, pure milk, strong children and bright future. Yes, of course. As you know that we have an old primary school in our village now. But I want to start a high school for the children. That's good idea. I like your vision, and I think I can help you for that. Yo, so nice of you, sir. Can you help us financially? Why not? I will donate money for your school, and I will also get some donor for that. That's great, Mahesh bhai. Thanks for your support. It's my pleasure. Nice to meet you, sir. સાંભળવાની મજા આવી ને? વેરી ગુડ. તો હવે મારો પ્રશ્ન સાંભળી લો. મને કહો તો, મહેશભાઈ અને સરપંચ પ્રેઝન્ટ વિશે વાત કરી રહ્યા હતા, પાસ્ટ વિશે વાત કરી રહ્યા હતા, કે પછી ફ્યુચર વિશે? યસ યસ, હા હા, બોલો બોલો. આ બાજુથી પાસ્ટ સંભળાય છે અને અહીંથી ફ્યુચર સંભળાય છે. હા, અને મનીષા તો બોલે છે કે તેઓ પ્રેઝન્ટની વાત કરી રહ્યા હતા. મને તો તમારો એવો જવાબ પણ સંભળાય છે કે મહેશભાઈ અને સરપંચ ત્રણેયની વાત કરી રહ્યા હતા. મતલબ કે તેઓ પાસ્ટ વિશે પણ વાત કરી રહ્યા હતા, પ્રેઝન્ટ વિશે પણ ડિસ્કસ કરી રહ્યા હતા, અને ફ્યુચર વિશે પણ પ્લાનિંગ કરી રહ્યા હતા. કન્ફ્યુઝન થાય છે ને? ઇટ્સ નેચરલ ડિયર સ્ટુડન્ટ્સ. તો ચાલો આપણે એક કામ કરીએ, આપણે આ સમગ્ર કન્વર્ઝેશન એકવાર ફરી સાંભળી લઈએ. સાંભળવું છે ને? બટ સ્ટુડન્ટ્સ, નાવ યુ ઓલ હેવ ટુ લિસન ઇટ કેરફુલી. ઓકે, આર યુ રેડી ફ્રેન્ડ્સ? લેટ્સ લિસન. So what's going on in Rampur? Now we are planning a water purifying system for the whole village, and we will complete this project in 2 months. That's very nice. And where will you have the plant? Well, we are planning to have it near the water tank. But wasn't there Arvind Bhai's stalls near the water tank? Oh yes, it is right there. But we will talk to him, and we hope he will be ready to move his stall. That's good. But we should do something for the health of animals. Yeah, definitely. As you know, we have already veterinary hospital in our village now.
We held a nice inaugural function last month. Now we have also the healthier animals in our village. Yes, healthy animals, pure milk, strong children and bright future. Yes, of course. As you know that we have an old primary school in our village now. But I want to start a high school for the children. That's good idea. I like your vision and I think I can help you for that. Yo, so nice of you, sir. Can you help us financially? Why not? I will donate money for your school and I will also get some donor for that. That's great, Mahesh bhai. Thanks for your support. It's my pleasure. Nice to meet you, sir. Yes, students, તમે બધા તો બહુ જ ક્લેવર છો. હજુ તો કન્વર્ઝેશન પૂરું નહોતું થયું અને તમારા ફિંગર્સ રેસ થવા લાગ્યા. વેરી ગુડ. મને બહુ જ આનંદ થાય છે. વેરી નાઇસ. તો બોલો, વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? એ લોકો શેની વાતો કરી રહ્યા હતા? યસ, ધે વર ટોકિંગ અબાઉટ રામપુર પહેલા કેવું હતું, હાલ રામપુર કેવું છે અને રામપુર હવે કેવું બનાવવાનું છે. યસ. હવે સ્ટુડન્ટ્સ, મેં તમારા માટે ગેમ તૈયાર કરી છે. હમણાં આપણે થોડી વાર પહેલાં રમ્યા ને, એવી જ ગેમ છે. હું તમને આ મહેશભાઈ અને સરપંચના કન્વર્ઝેશનમાંથી થોડીક સિચ્યુએશન આપીશ એન્ડ ધેન યુ હેવ ટુ જજ ઇટ વેધર ઇટ રિફર્સ ટુ પાસ્ટ ઓર પ્રેઝન્ટ ઓર ફ્યુચર. સમજાય છે ને મિત્રો? તમારે મને કહેવાનું છે કે આ સિચ્યુએશન પાસ્ટને દર્શાવે છે, પ્રેઝન્ટને દર્શાવે છે કે પછી ફ્યુચરને. તૈયાર છો ને ફ્રેન્ડ્સ? ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ, રાઇટ નાઉ વી આર પ્લાનિંગ ફોર અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ. અગેન આઈ એમ રીડિંગ, રાઇટ નાઉ વી આર પ્લાનિંગ ફોર અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ. મને કહો તો whether this sentence refers to past, present or future. હા, ઉતાવળ નહીં કરો, શાંતિથી સેન્ટેન્સ વાંચો. જુઓ, ઇન ધીસ સેન્ટેન્સ દેર ઇઝ અ ફ્રેઝ લાઈક રાઇટ નાઉ. રાઇટ નાઉ મીન્સ હાલ, અત્યારે. તો બોલો. હા, તમારો જવાબ મને સંભળાય છે. You are right, my dear student. The answer is present. It talks about present. Okay, the next sentence. We will talk to him. આવું શોર્ટ સેન્ટેન્સ તમને ખૂબ જ ગમે છે, આઈ નો દેટ. તો વાંચો, વી વિલ ટોક ટુ હિમ. ઓપ્શન્સ તો તમને ખબર જ છે, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. યાદ આવ્યું ને? વી વિલ ટોક ટુ હિમ એટલે કોની સાથે સરપંચ વાત કરવાના છે? અરવિંદભાઈ સાથે. હવે એમ નહીં પૂછતા હા કે અરવિંદભાઈ કોણ છે. અરવિંદભાઈ કે જેમનો સ્ટોલ છે વોટર ટેન્કની બાજુમાં. ડુ યુ રિમેમ્બર સ્ટુડન્ટ્સ? યસ. અને વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ સેટ કરવા માટે આ સ્ટોલ ખસેડવાની જરૂર છે. યાદ આવ્યું ને? હા, તો બસ એની જ વાત સરપંચ કરવા જઈ રહ્યા છે. એ જ આ સેન્ટેન્સ છે, વી વિલ ટોક ટુ હિમ. બોલો, રાઇટ આન્સર શું હશે? યસ, ધ રાઇટ આન્સર ઇઝ ફ્યુચર. સમજાયું? તો ચાલો જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ. હી વિલ બી રેડી ટુ મૂવ હિઝ સ્ટોલ. The options are past, present, future. બોલો. યસ, વિલ છે તો ફ્યુચર, રાઇટ. પણ અહીંયા કોની વાત છે એ તો મને કહો. હી વિલ બી રેડી મતલબ કોણ રેડી થશે પોતાનો સ્ટોલ ખસેડવા માટે? હા, મને વાક્ય પૂરું તો કરવા દો. વેરી ગુડ. ઇઝ અરવિંદભાઈ. નાઇસ.
Arvind bhai will be Arvind bhai will be ready to move his stall. Let's see the next sentence. The sentence is, it's a nice idea. Again I am reading, it is a nice idea. સમજાયું ને? હા હા, મને જવાબ સંભળાય છે, પણ એકવાર ઓપ્શન તો જોઈ લો. ધ ઓપ્શન્સ આર પાસ્ટ. The sentence is, it's a nice idea. Again I am reading, it is a nice idea. Children, do you remember who spoke this dialogue? Kon boliu hatu aa sentence? Yaad chhe? Mahesh bhai ke sarpanch? Arvind bhai to na j bolya hoy ne? Bolo bolo. Yes, Mahesh bhai spoke this dialogue. Very good. તો હવે મને કહો, આ સેન્ટેન્સ પાસ્ટ રિફર કરે છે, પ્રેઝન્ટ રિફર કરે છે કે પછી ફ્યુચર? યસ, ઇટ ઇઝ ટુ મચ સિમ્પલ. ઇટ પ્રેઝન્ટ્સ પ્રેઝન્ટ. ઇટ્સ ટુ સિમ્પલ. ઇટ રિપ્રેઝન્ટ્સ પ્રેઝન્ટ. ઓકે, ટુ મચ, ટુ સિમ્પલ. ઇટ્સ ટુ સિમ્પલ. ઇટ રિપ્રેઝન્ટ્સ પ્રેઝન્ટ. એટલે કે આ સેન્ટેન્સ પ્રેઝન્ટ દર્શાવે છે. સમજાય છે ને? ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, લેટ સી ધ લાસ્ટ સેન્ટેન્સ. આઈ વિલ ડોનેટ સમ મની. રામપુરમાં 3 ફેસિલિટીઝ થઈ છે હમણાં. તમે કન્વર્ઝેશન સાંભળ્યું ને, મહેશભાઈ અને સરપંચનું? એમાં 3 ફેસિલિટીઝની વાત છે. ધ ફર્સ્ટ વન ઇઝ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ. એના માટે તો સરપંચે બધી જ પ્રિપરેશન કરી લીધી છે. ધ વેટરનરી હોસ્પિટલ વોઝ ઓલરેડી ઇનોગ્રેટેડ લાસ્ટ મંથ. બરાબર ને? સમજાયું ને ફ્રેન્ડ્સ? વેટરનરી હોસ્પિટલ તો બિગિન થઈ ચૂકી છે. તો હવે કઈ ફેસિલિટી બાકી રહી? કન્વર્ઝેશન બરાબર ધ્યાનથી સાંભળ્યું હતું ને? ધ લાસ્ટ ફેસિલિટી કે જે સરપંચનું ડ્રીમ છે, વોટ ઇઝ ઇટ? યસ, હાઈસ્કૂલ. હર ડ્રીમ ઇઝ હાઈસ્કૂલ. તો ફોર ધેટ પર્પઝ મહેશભાઈ વિલ ડોનેટ સમ મની. તો અહીંયા સેન્ટેન્સ શું બોલ્યા હતા મહેશભાઈ? કે આઈ વિલ ડોનેટ સમ મની. હવે ઓપ્શન્સ તો આપણા એ જ છે કે પાસ્ટ, પ્રેઝન્ટ કે ફ્યુચર. આ તો બહુ જ ઇઝી છે સ્ટુડન્ટ્સ. મહેશભાઈએ ડોનેશન આપ્યું નથી, એ હજુ હવે આપવાના છે. તો નેચરલી ધ આન્સર ઇઝ ફ્યુચર. હવે જો મહેશભાઈ હવે પછી ડોનેટ કરવાના છે, તો સેન્ટેન્સ આપણે આમ વાંચ્યું કે હી વિલ ડોનેટ સમ મની. I will donate some money. પણ જો મહેશભાઈએ ડોનેશન પહેલા જ આપી દીધું હોત તો? તો વાક્ય કેવી રીતે કરત આપણે? યસ, તો I donated some money. અને જો અત્યારે હાલ મહેશભાઈ ડોનેશન આપી રહ્યા હોય તો? I am donating some money. સમજાય છે ને ફ્રેન્ડ્સ? વેરી ગુડ. સી ચિલ્ડ્રન, ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 59, એક્ટિવિટી 2. કંઈ યાદ આવ્યું? જુઓ જુઓ, ડાયલોગ્સ કોની વચ્ચે છે? યસ, મહેશભાઈ એન્ડ સરપંચ. કંઈ યાદ આવ્યું? યસ, એ જ ડાયલોગ્સ છે કે જે આપણે હમણાં કન્વર્ઝેશન જોયું. The same dialogues
આરીન યોર ટેક્સ્ટ બુક. તો હવે હું એ ડાયલોગ્સ વાંચું છું. યુ હેવ નથિંગ ટુ ડુ, જસ્ટ લિસન ટુ મી કેરફુલી. આર યુ રેડી ફ્રેન્ડ્સ? મહેશભાઈ વેન્ટ ટુ અમેરિકા ઇન માર્ચ 2000. હી ઇઝ ઇન હિઝ વિલેજ રામપુર નાવ. હી વિલ સ્ટે હિયર ફોર 2 મંથ્સ. હી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ ફોર ધ પીપલ ઓફ રામપુર. સો હી મીટ્સ ધ સરપંચ ઓફ ધ વિલેજ. મહેશભાઈ સેઝ, સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર મિસ્ટર પટેલ? સરપંચ સેઝ, રાઇટ નાવ વી આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ ફોર ધ હોલ વિલેજ. આઈ હોપ વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 મંથ્સ. મહેશભાઈ સેઝ, દેટ્સ રિયલી નાઇસ, બટ વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ? સરપંચ સેઝ, વી આર પ્લાનિંગ ટુ હેવ ઇટ નિયર ધ વોટર ટેન્ક. મહેશભાઈ સેઝ, બટ વોઝન્ટ ધેર અરવિંદભાઈ સ્ટોલ નિયર ધ વોટર ટેન્ક? સરપંચ સેઝ, ઓ યસ, ઇટ ઇઝ રાઇટ દેર, બટ we will talk to him. We hope he will be ready to move his stall. Mahesh bhai says, that's good, but I think we should do something for the health of animals too. Sarpanch says, as you know, we already have veterinary hospital now. We held a nice inaugural function last month. We will have healthier animals in our village now. Mahesh bhai says, yes, healthy animals, pure milk, strong children and bright future. Sarpanch says, yes, of course. You know that we have an old primary school in our village. I want to start a high school for the children. Mahesh bhai says, it's a nice idea. I like your vision. I think I can help you for that. Sarpanch says, it's really nice of you. Can you help us financially? Mahesh bhai says, yes, sure. I will donate some money. I can also get you some other donors. Sarpanch says, that's great, Mahesh bhai. Thank you for your support. ચિલ્ડ્રન, કન્વર્ઝેશન બરાબર સાંભળ્યું ને? તો નાવ ઇટ્સ અ ટાઈમ ફોર હોમવર્ક. આ આખા જ કન્વર્ઝેશનમાંથી ભૂતકાળની વાતો, પછી ભવિષ્યની જે વાતો છે તે, અને વર્તમાનકાળની વાતો જસ્ટ તમારે માર્ક કરીને લાવવાની છે. ધીસ ઇઝ યોર હોમવર્ક. કંઈ ડિફિકલ્ટી પડે તો યુ કેન આસ્ક યોર ટીચર. તો ચાલો કાલે મળીશું તમારા સેન્ટેન્સીસ સાથે. હોમવર્ક કરી લાવશો ને? ઓકે ધેન, બાય, હેવ અ નાઇસ ડે.